ખેડૂત મિત્રો, બેઝિલ, ડમરો અથવા તો મરવો એક ખૂબ જ સારી સુગંધ ધરાવતી વનસ્પતિ છે. તેની ઊંચાઈ આશરે 90 સેન્ટીમીટર સુધીની થાય છે. ડમરાની ખેતી મુખ્યત્વે સુગંધિત તેલના ઉત્પાદન માટે થાય છે. તેના તેલનો ઉપયોગ મુખ્યત્વે ખોરાકને સુગંધિત કરવા માટે તેમજ સારી ગુણવત્તાવાળા અત્તર બનાવવા માટે થાય છે. આ ઉપરાંત બેઝિલના પાંદડાનો ઉપયોગ શરદી ઉધરસને કાબૂમાં રાખવામાં ઉપયોગી છે. અને હવે તો બેઝિલનો ઉપયોગ પિઝા જેવી વાનગી ઉપર ભભરાવવા માટે પણ થાય છે. ડમરાના વાવેતર માટે આબોહવા અને જમીન વિશે વાત કરીએ તો છોડના સારા વિકાસ માટે ગરમ અને ભેજવાળું વાતાવરણ વધારે માફક આવે છે. સામાન્ય રીતે આ છોડ કોઈ પણ પ્રકારની જમીનમાં થઈ શકે છે. ગોરાડુથી મધ્યમ કાળી જમીન વધુ અનુકૂળ આવે છે. પાણી ભરાઈ રહેતું હોય તેવી જમીનમાં છોડ ઉછેરી શકાતા નથી. તેમજ ખૂબ જ હલકી જમીનમાં અને છાયામાં પણ છોડની વૃદ્ધિ સારી રીતે થતી નથી. બેઝિલ એટલે કે ડમરાની ખેતી માટે રોપ ઉછેર કરવું અનિવાર્ય છે. 1 હેક્ટર વિસ્તારમાં ડમરાની ખેતી કરવી હોય તો જરૂરી રોપ તૈયાર કરવા માટે આશરે 200 થી 250 ગ્રામ બીજની જરૂર પડે છે. તેના માટે 10 થી 15 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતા ગાદી ક્યારા તૈયાર કરવા, ત્યારબાદ ઝીણી રેતી અથવા તો લાકડાનો વેર અથવા અળસિયાનું ખાતર બીજ સાથે ભેળવી તૈયાર કરેલ ગાદી ક્યારામાં પૂંખવું અને તુરંત ઝારા વડે પાણી છાંટવું. આશરે 30 થી 40 દિવસમાં રોપ ફેર રોપણી માટે તૈયાર થઈ જાય છે. જમીનની તૈયારીની વાત કરીએ તો હળથી 2 વખત ખેડ કરવી. અગાઉના પાકમાં જણિયા વીણી લીધા બાદ 2 વખત કરબ મારી જમીન સમતલ કરવી. વાવડી અંતરની વાત કરીએ તો છોડની વાનસ્પતિક વૃદ્ધિ જોતાં 60 સેન્ટીમીટર બાય 45 સેન્ટીમીટરનું અંતર વધારે અનુકૂળ આવે છે. છતાં જમીનની ફળદ્રુપતા, પાણીની સગવડતા વગેરે જોઈ અંતરમાં ફેરફાર કરી શકાય. ફેર રોપણી જુલાઈ મહિનાના 3જા અઠવાડિયાથી ઓગસ્ટ મહિનાના 3જા અઠવાડિયા સુધી કરવી હિતાવહ છે. ખેતરમાં પાણી આપી દરેક થૂમણે 1 તંદુરસ્ત છોડ રોપવો. શક્ય હોય ત્યાં સુધી રોપણી સાંજે 4 વાગ્યા પછીથી કરવી અને બીજા દિવસે જરૂર પડે પિયત આપવું. આંતરખેડ અને નીંદણ નિયંત્રણ વિશે વાત કરીએ તો આ પાકની શરૂઆતની વૃદ્ધિ અવસ્થા દરમિયાન નીંદણ નિયંત્રણ ખૂબ જરૂરી છે. પાકને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે અને છોડનો ઝડપી વિકાસ થાય તે માટે ફેર રોપણી બાદ 2 થી 3 વખત આંતરખેડ કરવી જરૂરી છે અને 2 થી 3 વખત નિંદામણ પણ કરવું. પાકની ફૂલ આવવાની અવસ્થાએ જમીન સંપૂર્ણપણે ઢંકાઈ જાય છે, તેથી ત્યારબાદ નીંદણ નિયંત્રણની જરૂર રહેતી નથી. ખાતર વ્યવસ્થાપનની વાત કરીએ તો ડમરાના પાન અને ફૂલનો ઉપયોગ તેલ નિસ્યંદન તથા ઔષધ તરીકે થાય છે. સારી ગુણવત્તાવાળું ડમરાનું તેલ તથા સૂકું દ્રવ્ય મળી રહે તે માટે રાસાયણિક ખાતરનો ઉપયોગ ન કરવા ભલામણ છે. સામાન્ય રીતે હેક્ટરે 10 ટન છાણિયું ખાતર તેમજ 2 ટન દિવેલીનો ખોળ વાપરવાથી સારું ઉત્પાદન મળે છે. પિયત વ્યવસ્થામાં સામાન્ય રીતે આ પાકને વૃદ્ધિ અવસ્થા દરમિયાન આશરે 3 થી 4 પિયત જરૂર મુજબ આપવા. આ પાકમાં આમ તો કોઈ રોગ જણાતો નથી, પરંતુ ક્યારેક પુષ્પગુચ્છ અને પાન કાપી ખાનાર ઈયળ થોડા પ્રમાણમાં જોવા મળે છે. પરંતુ પાન ઔષધ તરીકે વપરાતા હોવાથી રાસાયણિક જંતુનાશકોનો છંટકાવ કરવો હિતાવહ નથી. આમ છતાં બીજ ઉત્પાદન માટે દવાનો ઉપયોગ જરૂરી હોય તો કોઈ વનસ્પતિજન્ય દવા જેવી કે લીમડામાંથી બનાવેલી દવાનો જ ઉપયોગ કરવો. આ પાકમાં ફેર રોપણીના 60 દિવસ પછી પ્રથમ કાપણી કરવી, ત્યારબાદ અનુક્રમે 105 અને 150 દિવસ દરમિયાન બીજી અને ત્રીજી કાપણી કરવી. ત્રણેય કાપણી દરમિયાન આશરે 40 થી 50 ટન જેટલું લીલા દ્રવ્યનું હેક્ટર દીઠ ઉત્પાદન મળે છે તથા તેમાં આશરે 0.3 થી 0.35% જેટલું તેલ રહેલું હોય છે. વરાળ આધારિત તેલ નિસ્યંદન થકી આશરે 100 થી 140 કિલોગ્રામ જેટલું તેલ હેક્ટર દીઠ મળે છે.